वलसाड शहर में पठान फिल्म ने रिलीज करवा देवानी मांग साथे थिएटरना संचालकों हिंदू संगठनों ने पोलिस नी बैठक मड़ी। वलसाड सहित समग्र गुजरात में पठान फिल्म केसरी रंगना विवादित सॉन्ग ने लईने हिंदू संगठनना अग्रणीओ में भारे नाराजगी जोवा मळी हती। हिंदू संगठनना अग्रणीए फिल्ममांथी विवादित सॉन्गना केटलाक दृश्यो सामे विरोध दर्शाव्यो हतो। जिला कलेक्टर ने अगाउ हिंदू संगठनना अग्रणीओए आवेदन पत्र पाठवीने फिल्म प्रदर्शित थती अटकाववानी मांग करी हती, जेने लई फिल्ममांथी विवादित सीनने दूर करवामां आव्या छे, जे बाद आवतीकालथी वलसाडमां सीने पार्क अने राजहंस मल्टीप्लेक्स थिएटरमां फिल्म प्रदर्शित करवा जई रह्या छे, जेने लई बंने थिएटरना संचालकोने वलसाडना हिंदू संगठनना अग्रणीओ साथे रूरल पोलीस मथके डीवायएसपी ए के वर्माना अध्यक्षस्थाने अने रूरल पीआईजीएन गोस्वामीना अध्यक्षस्थाने बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। बैठकमां पठान फिल्मथी विवादित भाग दूर करवामां आव्यो होवानी खातरी आपवामां आवी छे, जे बाद हिंदू संगठनना अग्रणीओने विरोध न करवा आह्वान करवामां आव्युं हतुं। वलसाड शहેરના हिंदू संगठनના અગ્રણીઓએ પઠાન ફિલ્મમાં વિવાદિત ભાગ દૂર થયા બાદ થિયેટરોમાં પ્રદર્શન કરવા માટે કોઈ વિરોધ ન હોવાનું જણાવ્યું હતું। આજે જે પઠાન ફિલ્મ પ્રદર્શિત થઈ જવા રહી છે તો વલસાડના થિયેટર માલિકો અને હિન્દુ તમામ સંગઠનોને બોલાવી અને વર્મા સાહેબ અને ગોસ્વામી સાહેબે બેઠક લીધી। બેઠકનો વિષય હતો પિક્ચર પ્રદર્શન। પિક્ચર પ્રદર્શિત થાય અમને એનો વિરોધ જ નથી, કેમ કે અમારી હિન્દુ જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે આવા દેશ વિરોધી તત્વો કે જે દેશનું ખાઈને દેશ વિરુદ્ધ વાતો કરતા હોય એવા લોકોના પિક્ચરનું બોયકોટ બોલિવૂડ ચાલુ છે, ચાલુ રહેશે અને ચાલુ રહેવાનું છે, કેમ કે આ દેશની અંદર જે બોલિવૂડની માનસિકતા રહી છે કે જે ઠાકોર હોય એને બળાત્કારી બતાવવામાં આવે છે, બ્રાહ્મણ હોય એને મકાર બતાવવામાં આવે છે, જો વૈષ્ણવ હોય જે જૈન ભણ્યો હોય એને વ્યાજખોર બતાવવામાં આવે છે, તો આ પિક્ચરોનો બહિષ્કાર જે બોલિવૂડની અંદર ગંદકી હતી એનો બહિષ્કાર ચાલુ રહ્યો છે અને ચાલુ રહેવાનો છે, પણ સ્વૈચ્છિક જાગૃતિ છે અને આ પિક્ચર હું 101% છાતી ઠોકીને કહું છું, મારા હિન્દુ પ્રજાને વંદન છે। અને જે બોયકોટ બોલિવૂડ ચાલ્યું હતું અગાઉના પિક્ચરો તમે જોયા છે, જે રીતે ધડામ પડવાનું છે એ રીતે આ ધડામ થવાનું છે। આ ફિલ્મ પ્રદર્શિત થવાની છે એનો અમારો કોઈ વિરોધ નથી, મેં 2 મહિના પહેલાં આવેદનપત્ર આપી દીધા છે, પણ ફિલ્મની અંદર એવું છે કે જે પિક્ચર ધંગ ધડા વગરનું બની જશે, જેનું પૂછડું કપાઈ ગયું હોય કે એનું મથાળું કપાઈ ગયું હોય એ પિક્ચર જોઈને મને લાગે પૈસાની બરબાદી છે, એટલે મારી જનતાને બી વિનંતી છે કે આ પિક્ચર જોવા જશો તમારા પૈસા ફેર છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।